ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વાઇઝન્ટ એજ્યુકેશનની આ ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે. હું પ્રણવ મહેતા. હવે આઈએમપી પ્રશ્નોનું સોલ્વ કરી રહ્યો છું. તો આજે આપણે કરીશું, સાબિત કરો કે સાઇન 60 પ્લસ કોસ 630 અપોન 1 પ્લસ સાઇન 30 પ્લસ કોસ 60 ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. હવે આપણે જોઈએ કે આ જે આપણે સાબિત કરવાનું છે આના બરાબર, આ બરાબરની એક બાજુની વાત છે, એના બરાબર આપણે બરાબરની બીજી બાજુ સાબિત કરવાની, એટલે કે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બંને સમાન છે એવું સાબિત કરવાનું છે. એટલે કે બરાબરની ડાબી બાજુ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ આપણે લખી શકીએ. હવે માનો કે આપણે બરાબરની ડાબી બાજુ લઈએ, LHS બરાબર સાઇન 60 પ્લસ કોસ 30 અપોન 1 પ્લસ સાઇન 30 પ્લસ કોસ 60. એને આપણે પહેલા જોઈએ. તો હવે અહીંયા આપણને કિંમતો એ આપેલી છે જે આપણે હાથનો ઉપયોગ કરીને, જેનો મેં અલગ વિડીયો બનાવેલો છે, હાથનો ઉપયોગ કરીને દરેક કિંમત શોધી શકીએ. તો સાઇન 60, હવે સાઇન માટે આપણને ખબર છે કે સાઇનનું ફોર્મ્યુલા છે રૂટ એક્સ અપોન 2. હવે રૂટ એક્સ એટલે 0, 30, 45, 60 અને 90 ને આપણે ધ્યાનમાં લઈએ તો 60 એટલે અહીંયા આવશે અને એક્સ એટલે ઉપરની આંગળીઓ, એટલે ઉપરની આંગળીઓ 3 છે, એટલે સાઇન 60 આપણે કિંમત હંમેશા કૌંસમાં મૂકશું એટલે રૂટ 3 અપોન 2 પ્લસ કોસ 30. ફરીથી જોઈએ 0, 30, 45, 60, 90, 30 અને કોસ માટેનું ફોર્મ્યુલા છે રૂટ વાય અપોન 2. રૂટ વાય એટલે વાયની કિંમત છે, જે આપણી 30 છે તેની નીચેની ફિંગર્સ જે હોય તે વાયની કિંમત છે. તો વાય બરાબર 3 લેશું તો રૂટ 3 અપોન 2 છેદમાં 1 પ્લસ સાઇન 30. સાઇન 30 એટલે રૂટ એક્સ અપોન 30, એક્સ એટલે ઉપરની ફિંગર્સ એટલે 1, 1 નું રૂટ 1 અને એના છેદમાં 2 પ્લસ કોસ 60. કોસ 60 એટલે ફરીથી નીચેની આંગળી 1 છે એટલે એને આપણે y કહીએ, તો 1 નું વર્ગમૂળ 1 ના છેદમાં 2. હવે આપણે જોઈએ ઉપર જોઈએ તો બંને સરખું જ છે એટલે બંનેમાંથી 2 કોમન કાઢી શકાય, સોરી બંનેને 2 વખત સેમ વસ્તુનો સરવાળો થાય છે એટલે 2 ટાઈમ્સ રૂટ 3 અપોન 2 છેદમાં 1 પ્લસ, અહીંયા પણ 2 વસ્તુ સરખું છે એટલે 2 ટાઈમ્સ 1 અપોન 2. આ 2 કટ થાય, આ 2 કટ થાય, ઉપર આવે છે રૂટ 3, નીચે આવે છે 1 પ્લસ 1 એટલે કે રૂટ 3 અપોન 2. આ આપણને મળ્યું LHS એટલે કે ડાબી બાજુ, જે આપણને પરિણામ નંબર 1 પણ આપી શકીએ ને. હવે આપણે જોઈએ જમણી બાજુ એટલે કે આ રાઈટ હેન્ડ સાઈડ બરાબર કોસ થીટા છે, કોસ સોરી ક્વેશ્ચનમાં કોસ 30 છે, સોરી. હવે કોસ 30 એટલે આપણને ખ્યાલ છે કે કોસ એટલે રૂટ વાય અપોન 2. હવે 30 છે એટલે આ આપણે ફિંગર લઈ લીધી, એની વાય એટલે નીચેની ફિંગર્સ લઈએ તો વાયની જગ્યાએ 3 મૂકીએ, 3 નો રૂટ અપોન 2 જે આપણું પરિણામ નંબર 2 છે. એટલે તમે કહી શકો કે બંનેની ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે, તેથી સાબિત થાય છે કે સાઇન 60 પ્લસ કોસ 30 અપોન 1 પ્લસ સાઇન 30 પ્લસ કોસ 60 ઇઝ ઇક્વલ ટુ કોસ 30. આ રીતે સાબિત કરી શકાય. જ્યારે આ હાથના વિડીયો જે મારો છે, હાથ પરથી જે ખૂણાના માપ પ્રમાણે સાઇન કોસ શોધવા, એ વિડીયો તમે ખાસ જોઈ લેજો, એની લિંક હું ઉપર મૂકીશ. તો ઓલ ધ બેસ્ટ, નવા સવાલ માટે નવો વિડીયો.